બારડોલી નગરપાલિકા હદ વિસ્તારમાં ફરી એકવાર ગંદકી ફેલાવવાનું શરૂ થયું છે. વિપક્ષ સભ્યોનો વોર્ડ ગણાતા વોર્ડ નંબર 6 માં દિવસોથી ગટર લાઈન તૂટી હતી અને પાણી લીકેજ થયું હતું. જોકે દિવાળી બાદ પણ પાલિકા દ્વારા મરામત નહીં કરાતા આખરી વિસ્તારમાં જાણે ગંદા પાણીનું તળાવ થઈ ગયું છે અને જેથી વિસ્તારના લોકોમાં રોગચાળાની દહેશત પણ જોવા મળી છે. જે સમયે દિવાળીનો તહેવાર સામે હતો ત્યારે જ આ સમસ્યા ઉદ્ભવી હતી અને સ્થાનિકોએ વિપક્ષી નગરસેવકો દ્વારા લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. જોકે ફરિયાદને પણ દિવસો વીતી જવા છતાં નક્કર કામગીરી જોવા મળી નથી. પાલિકાના વોર્ડ નંબર 6ની વાત છે, ત્યાં સુધી દિવાળી સુધી સમયે આ જ વિસ્તારમાં રોગચાળો વકર્યો હતો અને ત્યારથી લોકોમાં સ્વચ્છતા અંગે ફરિયાદ પણ ઉઠી હતી. છતાં આજે પરિસ્થિતિ જેસે તે રહેતા રોગચાળો પણ ફરીવાર વકરે તો નવાઈ નથી. હું આ એરિયાની રહેવાસી છું. કેટલા સમયથી અહીંયા ભૂંગળાનો આ પ્રોબ્લેમ થયેલો છે. એટલી ગંદકીથી તળાવ આખું ભરાઈ ગયેલું છે. અમે ફરિયાદ કરી, લોકલ સ્થાનિક તરીકે પણ અમે ફરિયાદ કરી, પણ પાલિકા કંઈ સાંભળતી નથી. પાલિકાને અમારી પાસેથી ગટરવેરોનો બધું લેવાનું આવે છે, પણ અમારી સમસ્યાનું સમાધાન કરવાનું કે એની ફેસિલિટી આપવાનું એમને આવડતું નથી. અત્યાર સુધી એમણે આ ખાડા કાન જ કર્યા છે. કેટલા દિવસથી અહીંયા અમે આ બધી તકલીફ ભોગવીએ છીએ, છતાં એનું કંઈ નિરાકરણ થતું નથી. હવે પછી જો એમણે કંઈ પગલાં નહીં ભર્યા તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું ને એ પણ જલદ આંદોલન થશે. હવે આ સમસ્યા છે કે છેલ્લા કેટલા સમયથી છે? મારું નામ આસિફ ખાન, ફરીદ ખાન પઠાણ, વોર્ડ નંબર 6નો કોર્પોરેટર છું. 29 તારીખે મેં કમ્પ્લેન લખાવી હતી નગરપાલિકામાં કે આ ગટરનું ભૂંગળું ફૂટેલું છે. તેમનો માણસ યસ આવીને ચેક કરી ગયો અને મને આશ્વાસન આપવામાં આવ્યું કે થોડા દિવસોમાં, 2-3 દિવસોમાં હું કરી નાખીશ, પણ દિવાળી છે એટલે તમે રાહત રાખજો. હવે દિવાળી બી પતી ગઈ, લાપાચમ બી પતી ગઈ, પછી આજે પણ અમે જ્યારે એ લોકોને કમ્પ્લેન કરી, રજૂઆત કરી, તો એ લોકો મને એમ કહે છે કે ભાઈ હજુ 4-5 દિવસમાં કરી નાખીશું. આજે જ્યારે બારડોલીમાં ચારે તરફ રોગચાળો ફેલાયેલો છે અને તમામ હોસ્પિટલો ફૂલ છે, જ્યાં જગ્યા નથી, પેશન્ટોને સુવા માટે જગ્યા નથી, ને એવા સમયમાં જો આ આટલું મોટું તળાવ ભરાયેલું હોય, ગંદકીથી ખડબડતું હોય, તો સામાન્ય માણસે શું કરવાનું? જ્યારે કોર્પોરેટરની ફરિયાદ ધ્યાનમાં નથી લેવામાં આવતી તો સામાન્ય માણસની ફરિયાદને શું ધ્યાનમાં લેવામાં આવશે? મેહુલ ગોસ્વામી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી. સીબીઆઈને આપવામાં આવતી સામાન્ય મંજૂરીના નિર્ણયને આધારે આંધ્ર સરકારના પ્રદેશ સરકારે પશ્ચિમ બંગાળે પણ નકાર્યો છે, જેના પગલે સીબીઆઈના રાજ્યમાં ત્યારે તપાસ કરી શકે છે જ્યારે કોર્ટે આદેશ આપ્યો હોય અથવા કેન્દ્ર સરકારના અધિકારીઓએ કેસ હોય, તો બાકીની કોઈ પણ તપાસ માટે તેઓ રાજ્ય સરકારની મંજૂરી લેવાની રહેશે. નો એન્ટ્રીનો સિક્કો સૌપ્રથમ આંધ્રપ્રદેશના તેલુગુમ દેશમાં પાર્ટીના મુખ્ય ચંદ્રબાબુ નાયડુ દ્વારા લગાવવામાં આવ્યો. ત્યારબાદ પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના મમતા બેનર્જીએ નાયડુના નિર્ણયને સમર્થન આપી સીબીઆઈની એન્ટ્રી પર રોક લગાવી. મમતા બેનર્જીએ જણાવ્યું કે ચંદ્રબાબુ નાયડુએ જે કર્યું છે તે એકદમ યોગ્ય છે. બીજેપી સીબીઆઈ અને બીજી એજન્સીનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે. વિરોધ પક્ષોએ પણ વિરોધ કરતા જણાવ્યું હતું કે હવે સીબીઆઈ પર ભરોસો જ નથી રહ્યો, મોદી સરકારે એનો દુરુપયોગ કર્યો છે. સીબીઆઈ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત કામ કરે છે. જનરલ કન્સેન્ટની અનુમતિ અનુસાર સીબીઆઈ રાજ્ય સરકારની અલગથી મંજૂરી લીધા વગર કોઈ પણ તપાસ હાથ ધરી શકે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર માલદીવના પ્રવાસે જઈ રહ્યા છે, ત્યારે પીએમ મોદી માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલીના આજે થનાર શપથ ગ્રહણમાં સમારોહમાં ભાગ લીધો છે. વડાપ્રધાન તરીકે મોદીની આ પહેલી માલદીવ યાત્રા હશે. વર્ષ 2011 પછી પહેલી વખત કોઈ ભારતીય વડાપ્રધાન માલદીવ પ્રવાસ પર જઈ રહ્યા છે. ગત દિવસોમાં પીએમ મોદીએ મોહમ્મદ સોલીને રાષ્ટ્રપતિ બનવા પર શુભેચ્છા પણ આપી હતી. તેમણે આ યાત્રાને લઈને જણાવ્યું કે માલદીવને બનતી દરેક સંભવ મદદ કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે હું સોલીની નવી માલદીવ સરકારને તેમના વિકાસની પ્રાથમિકતાઓમાં, વિશેષ કરીને આધારભૂત વિસ્તાર, સ્વાસ્થ્ય, સંપર્ક અને માનવ સંસાધન વિકાસને સાકાર કરવા માટે મળીને કામ કરવાની ભારત સરકારની ઈચ્છાઓથી અવગત કરાવીશ. મોદીએ વધુમાં જણાવ્યું કે માલદીવમાં હાલમાં થયેલ ચૂંટણી લોકતંત્ર, કાયદા વ્યવસ્થાના સારા ભવિષ્ય માટે લોકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
આપણા ભારતની પ્રબળ ઈચ્છા છે કે અમે એક સ્થિર લોકતાંત્રિક સમૃદ્ધ અને શાંતિપૂર્ણ માલદીવ ગણતંત્ર જોવા માંગીએ છીએ. શપથ ગ્રહણ સમારોહ બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલીની વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ યોજાશે અને સાંજે જ પીએમ મોદી દિલ્હી પરત ફરશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તમિલનાડુમાં સાગરકાંઠે ગુરુવારે મધરાત્રે ત્રાટેલ વાવાઝોડા ગાજે કાળો કહેર વર્તાવ્યો હતો. ત્યારે આ કુદરતી આપત્તિમાં 26 લોકોના મોત નિપજ્યા છે, ત્યારે વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થયું છે. ત્યારે રાજ્ય સરકારે 82,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે અને તેમના માટે 7 જિલ્લામાં 470 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. પડોશી રાજ્ય પોંડિચેરીના 2 જિલ્લામાં પણ વાવાઝોડાથી નુકસાન થયું છે. માછીમારોને હજી પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તામિલનાડુના નાગાપટ્ટિનમ અને તેની નજીકના વેદરાનિયમમાં વાવાઝોડું 120 કિલોમીટરની ગતિથી પસાર થયું હતું અને તેના પગલે નાગાપટ્ટિનમ, કુડ્ડુલોર, થાંજાવુર, તિરુવરૂર, તુતિકોરિન અને પુડ્ડુકોટ્ટીનમાં ભારે વરસાદ નોંધાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી CMK પલાનીસ્વામીએ જણાવ્યું હતું કે રાજ્યમાં જ્યાં જ્યાં વાવાઝોડું ત્રાટક્યું છે ત્યાં યુદ્ધના ધોરણે રાહતનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આપત્તિમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે રૂપિયા 10 લાખની સહાયની જાહેરાત પણ કરી છે. નાગાપટ્ટિનમમાં તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વાવાઝોડાના કારણે કાચા છાપરા ધરાવતા મકાનો ધરાશરી થયા છે, ઝાડ મૂળ સાથે ઉખડી ગયા છે, જ્યારે ઇલેક્ટ્રિક થાંભલાઓ પણ જમીનદોસ્ત થયાના અહેવાલ છે. દરિયાકાંઠે આવેલા સંખ્યાબંધ વિસ્તારોમાં સાવચેતી રૂપે લાઇટ બંધ કરી દેવામાં આવી છે. નાગાપટ્ટિનમ જિલ્લામાં જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 4 ટીમો તૈનાત કરવામાં આવી છે. 2 ટીમોને કુડ્ડાલોરમાં મોકલાઈ છે. ભારે પવનને કારણે વેલાંકનીમાં 16મી સદીના સેન્ટ બેસિલિકા ચર્ચને પણ ખાસું નુકસાન પહોંચ્યું છે. સત્તાવાળાઓએ કહ્યું છે કે ચર્ચની બહાર મુકાયેલું 75 ફીટ ઊંચું જીઝસ ક્રાઇસ્ટનું સ્ટેચ્યુ પણ ક્ષતિગ્રસ્ત બન્યું છે. આ ઉપરાંત મ્યુઝિયમનું છાપરું ઉડી ગયું છે. 1471 જેટલા કાચા મકાનો ધ્વસ્ત બન્યા છે, જ્યારે 216 સંપૂર્ણપણે તારાજ થઈ ગયા છે. જિલ્લામાં કુલ 4,987 વૃક્ષો અને 13,025 ઇલેક્ટ્રિક પોલ્સ જમીનદોસ્ત બન્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ બ્રેક. NS ગુજરાત ન્યૂઝના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. મેં મહેશસિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું. આપકા નયે આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે, એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. મારું નામ વોચ્યા ગુનાભાઈ દુરાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વ્યવસ્થિત ભણે અને આગળ વધે, અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે. હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું. NS આસ્થા ન્યૂઝ તરફ
તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. શુક્રવારે પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી નહેરુ પરિવારના બનાવીને જુઓ કેવો કટાક્ષ કર્યો. ચિદમ્બરમે મોદીને જવાબ આપતા એક પછી એક અનેક ટ્વીટ કરી. ચિદમ્બરમે ગાંધી નહેરુ પરિવાર ન હોય તેવા 15 નામ આપ્યા જે કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે. પૂર્વ નાણામંત્રીએ વડાપ્રધાન મોદીની યાદશક્તિ પર સવાલો ઉઠાવ્યા. 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત ચાલી રહેલા ચૂંટણી અભિયાનમાં નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ વચ્ચે ભારે આક્ષેપ પ્રતિ આક્ષેપો જોવા મળ્યા છે. વડાપ્રધાન મોદી એક પરિવાર અંતર્ગત જ અન્યને પાર્ટી અધ્યક્ષ બનાવવાની ચેલેન્જ પર કોંગ્રેસ તરફથી પી ચિદમ્બરમને જોરદાર હુમલો કરતા જવાબ આપ્યો છે. શુક્રવારે છત્તીસગઢના અંબિકાપુરમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે હું તો દરરોજ મારા 4 વર્ષનો હિસાબ આપું છું. કોંગ્રેસવાળા હજુ પણ આંસુ બહાવે છે કે ચાવાળો દેશનો વડાપ્રધાન કઈ રીતે બની ગયો. જ્યાં સુધી તમે લોકશાહીને નથી સમજતા ત્યાં સુધી ચાવાળાને ગાળો દેતા રહેશો. તેઓ કહી રહ્યા છે કે નહેરુને કારણે ચાવાળો વડાપ્રધાન બન્યો તો એક વખત 5 વર્ષ માટે પોતાના પરિવાર વગર કોઈ અન્યને પાર્ટી અધ્યક્ષ બનાવી જુઓ. મોદીના ગાંધી નહેરુ પરિવારના સિવાયના અન્ય પરિવારના સભ્યને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની ચેલેન્જને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે શનિવારે એક પછી એક ટ્વીટમાં જોરદાર જવાબ આપ્યો છે. ચિદમ્બરમે પોતાના ટ્વીટમાં વડાપ્રધાન મોદીની યાદશક્તિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે 1947માં આઝાદી પછી કોંગ્રેસમાં 15 એવા અધ્યક્ષ હતા જેઓ ગાંધી નહેરુ પરિવારના ન હતા. ચિદમ્બરમે 15 નામ ગણાવ્યા જે કોંગ્રેસ અધ્યક્ષ બન્યા અને ગાંધી પરિવારની બહારના હતા. ચિદમ્બરમે આઝાદી પછી ગેર ગાંધી પરિવારના કોંગ્રેસના અધ્યક્ષ બનેલા લોકોને ગણાવ્યા જેમાં આચાર્ય જે બી કૃપલાની, પટ્ટાભી સિતાર મૈયા, પુરુષોત્તમ દાસ ટંડન, યુએન ઢેબર, નીલમ સંજીવ રેડ્ડી, સંજીવેહા કામરાજ, એલ નિજ લિંગમ્પા, સી સુબ્રમણ્યમ, જગજીવન રામ, શંકર દયાળ શર્મા, ડી કે બરુઆ, બ્રહ્માનંદ રેડ્ડી, પીવી નરસિંહા રાવ અને સીતારામ કેસરી સામેલ છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. ગારેદાન પરવડી પીએમ ટ્રસ્ટ માધવ ગૌશાળા આયોજિત પ્રેરક મહોત્સવમાં ગો સંવર્ધન માટે કલાકના 5 કરોડ રૂપિયા કરતા વધારે દાન કર્યું હતું. ગારિયાધરના પરવડી ખાતે પંચગવ્ય પંચામૃત પ્રેરકોત્સવ ઓર્ગેનિક કૃષિ અપનાવવાનો સંદેશ સાથે કૃષિ શિબિર લોક ડાયરો યોજાયો. તેમાં 1 કલાકમાં 5 કરોડ કરતા વધુ રકમનું અનુદાન મુખ્ય દાતા માધવભાઈ માંગુકિયા, લેન્ડમાર્ક અને લવજીભાઈ બાદશાહના હસ્તે માધવ ગૌશાળા માટે નવી જમીન માટે ભૂમિપૂજન કરાયું. પ્રકૃતિ, પર્યાવરણ, પશુપાલન, પરમાર્થ જેવા કુદરતી સૌંદર્યની પ્રાપ્તિ માટે ગૌ સંવર્ધન જરૂરી છે. જીવામૃત આપતી ગાય માટે માધવ ગૌશાળાના વિકાસ માટે 1 કલાકમાં 5 કરોડથી વધુની સખાવતો કરતા ઉદાર દિલ દાતાનો ભવ્ય બહુમાન કરતા પીએમ ટ્રસ્ટ પરવડીના અગ્રણીઓ વિડીયોમાં દેખાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ગારિયાધાર. સીઓ પાછળ કાર દોડાવણી બજવણી કરતો એક વિડીયો વાયરલ આવ્યો છે, ત્યારે સીને પરેશાન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો ધારીગીર પૂર્વના ગામડાનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. સિંહો પાસે કાર દોડાવી પજવણી કરતો વધુ એક વિડીયો સામે આવ્યો, ત્યારે સિંહોને પરેશાન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહોને પજવણી કરતા હોવાની ઘટના અનેકવાર સામે આવી રહી છે, ત્યારે જંગલ વિસ્તારની અંદર એક સિંહ પાછળ કાર દોડાવી સિંહને ફંકાવી દેતો વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક સિંહ પાછળ ઉપડે ખાબડ જંગલના રસ્તામાં સ્પીડથી એક કાર ચાલક કાર સહિત સિંહ પાછળ કાર દોડાવી રહ્યો છે અને હાંફી જઈ ઊભો રહી ગયો છે. કારની અંદર એક શ્વાન પણ હોવાનું જણાવી રહ્યું છે. આ વિડીયો ધારી ગીર પૂર્વના ગામડાઓનો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. ફોર વ્હીલ કાર ચાલકે સિંહ પાછળ દોડાવી કાર ચાલકને વહીલ કારમાં શ્વાન પણ બેસેલ હોવાનું દેખાઈ રહ્યું છે. સ્પષ્ટ સામેથી આવતા સિંહને બાજુમાંથી પસાર થવા દઈને કાર પાછળ સિંહે દોડ લગાવી હતી. સિંહોની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠ્યા હોવાનું સુભાષ સોલંકીએ જણાવ્યું હતું. અશોક મળવા સાથે ગુજરાત ન્યૂઝ, અમરેલી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારના ભાવેથી મગફળીની ખરીદી સરકાર તંત્ર દ્વારા કામગીરી વ્યવસ્થિત અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં જોવા મળ્યો હતો.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માર્કેટિંગ યાર્ડમાં સરકારે ટેકાના ભાવેથી મગફળીની ખરીદી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વ્યવસ્થા ન ખોળવાય તે માટે ટોકન સિસ્ટમ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. મામલતદારશ્રી અને તંત્રના જવાબદાર અધિકારીની નિગરાનીમાં ટેકાના ભાવેથી મગફળીની ખરીદી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે લગભગ હાલ ખેડૂતોમાં કોઈ વિરોધના સૂર જોવા મળ્યા નથી. નાજાભાઈ રવારી ગામ નાની વાવડી તાલુકો ધોરાજી ખેડૂતની સરકારશ્રીને એવી રજૂઆત અને માંગણી કરી હતી કે 2500 કિલો મગફળી એકે સાથે લેવામાં આવે તો ગામડાના ખેડૂતોને ધક્કાઓ મટી જાય અને ખેડૂતોને જે 50 રોજ બોલાવવામાં આવે છે તેના કરતાં વધુ ખેડૂતોને બોલાવી લે, પાછળના ખેડૂતોનો વારો ઝડપી આવી જાય. આમ ધોરાજી માર્કેટિંગ યાર્ડ અને તંત્રની કામગીરીથી સંતુષ્ટ છે, પરંતુ અમુક રજૂઆત પણ છે. આમ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં જે ટેકાના ભાવેથી મગફળીની ખરીદી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, હાલ ધોરાજી ખાતે મગફળી ટેકાના ભાવે ખરીદીમાં આજે કોઈ પણ પ્રકારનો વિવાદ જોવા મળ્યો નથી. અલ્પેશ ત્રિવેદી સાથે અતુલભાઈ લશ્કરી, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો આ બુલેટિનમાં બસ આટલું જ. માહિતીને સમજાવવા માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.